નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકામાં સરકારી તંત્રની સરાહનીય કામગીરી. કાંકરેજ તાલુકામાં કોરોના વાયરસના 7 કેસ નોંધાતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ત્યારે કાંકરેજ તાલુકામાં આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર તેમજ પોલીસ કર્મીઓ સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. વૈશ્વિક કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તે અનુસંધાને કાંકરેજ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ 60,218 ઘરનો સર્વે પૂરો કરવામાં આવ્યો છે અને 2,95,747 કુલ વસ્તીઓ સર્વે કરાયો છે, જેમાંથી તાવ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા 3,115 છે, જેમાં તંત્ર દ્વારા 240 જેટલી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેમાં કાંકરેજ તાલુકાના બહારથી આવેલા વ્યક્તિઓની સંખ્યા 11,586 છે અને જેમાંથી 10,648 બહારથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થઈ ગયેલા હોય અને હાલ ક્વોરન્ટાઇનમાં હોય તેવા વ્યક્તિઓની સંખ્યા 938 છે. તે આ ઉપરોક્ત આંકડા તારીખ 22/3/2020 તારીખ 8/5/2020 સુધી અપડેટ છે. હવે બહારના રાજ્યોને જિલ્લામાંથી આવતા લોકોને ગામની પ્રાથમિક શાળામાં 24 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. કાંકરેજ તાલુકાના 106 ગામડામાં હજી પણ 101 ગામડામાં કોરોનાના એક પણ કેસ નથી નોંધાયા અને જે 5 ગામડામાં કોરોનાના કેસ નોંધાયા છે તે 6 કોરોના સંક્રમિત વ્યક્તિઓ બહારના જિલ્લામાંથી આવેલા હતા. ત્યારે ખડેપગે પોતાની ફરજ બજાવતા કાંકરેજ મામલતદાર એમટી રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, તાલુકા આરોગ્ય અધિકારી બ્રિજેશભાઈ વ્યાસ, સિહોરી પીએસઆઈ એલજેવાડા, થરા પીએસઆઈ એમબી દેવડા વગેરેની કામગીરી બિરદાવવામાં આવે તેટલી ઓછી છે. ત્યાર ઉપરાંત કાંકરેજ તાલુકાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, આશાબેનશ્રીઓ પણ સતત કામગીરી કરી રહ્યા છે. તેમનું ગામ કોરોના ભરડામાં ન આવી જાય તેના માટે કડક કાર્યવાહી સાથે રાત દિવસ ખડેપગે પોતાના ફરજ બજાવી નજર સમક્ષ જોવા મળી રહ્યા છે. રિપોર્ટર ઇદ્રીસ મેમન, એટીએન ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.